નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ચ એસએસસી બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક હોય આપ સૌને પણ ચિંતા સતાવતી હશે કે આપણી રિસિપ્ટની અંદરની કઈ માહિતી જરૂરી છે અને બોર્ડની અંદર દરેક વિષયની ઉત્તરવહીમાં કઈ માહિતી આપણે ભરીશું, કેવી રીતે ભરીશું, ક્યાંક કોઈ ભૂલ રહી જશે, કોઈ ખામી રહી જશે, તો આ દરેક મૂંઝવણ અને તકલીફોને આપણે હવે આ પ્રેઝન્ટેશનના મારફતથી દૂર કરીશું. તો દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ પ્રેઝન્ટેશનને ખૂબ જ સારી રીતે સમજવાની કોશિશ કરશું. સૌપ્રથમ આપણે રિસિપ્ટની અંદરની જે વિગતો આપેલી હોય છે તેને આપણે જાણી લઈશું. મિત્રો, તમે અહીંયા જુઓ છો, ચિત્ર દર્શાવ્યા પ્રમાણે અહીંયા તમારો બેઠક ક્રમાંક આપેલો હશે. આ બેઠક ક્રમાંકને આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લઈશું. ત્યારબાદ અહીંયા તમારો કેન્દ્રનો ક્રમાંક આપેલો હશે. જ્યાં ટેબલ દર્શાવ્યું છે એ ટેબલના પહેલા કોલમની અંદર સૌપ્રથમ બિલ્ડિંગનો ક્રમાંક આપેલો હશે અને ત્યારબાદ બ્લોક નંબર આપેલો હશે. આ બ્લોક નંબર કે જેની અંદર આપણે દરેક વિષયની અંદર જે પરીક્ષા છે એ આપવાની છે. એની બાજુની જે કોલમ છે એની અંદર સૌપ્રથમ વિષયનો કોડ અને ત્યારબાદ વિષયના શીર્ષક એટલે વિષયનું નામ આપેલું છે. ત્રીજા કોલમની અંદર આપણા વિષયની જે ભાષા એટલે કે એનું જે માધ્યમ છે એ આપેલું હશે અને નીચે આપણું પરીક્ષાનું સ્થળ નો નંબર અને એનું સરનામું આપેલું હશે. તો રિસિપ્ટની અંદરની જે આ માહિતી છે, આ માહિતીને આપણે પહેલા સમજી લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એના આધારે જ પછી આપણે ઉત્તરવહીમાં આ માહિતીને ભરવાની થશે. તો હવે આપણે ઉત્તરવહીની અંદર માહિતી કેવી રીતે ભરવી તેની આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, જુઓ છો કે આ રીતે તમને ઉત્તરવહી આપેલી હશે. હવે આ ઉત્તરવહી પ્રમાણે દરેક માહિતી આપણે કેવી રીતે ભરશું? તો સૌપ્રથમ જે શરૂઆતનો જે ભાગ હશે તેમાં લખેલું હશે કેન્દ્ર નંબર. હવે આ કેન્દ્ર નંબર તમારી રિસિપ્ટની અંદર અહીંયા દર્શાવેલો છે, જે તમને શરૂઆતમાં મેં માહિતી આપી દીધી છે. તો આ કેન્દ્ર ક્રમાંક છે તમારે શરૂઆતના આ ભાગની અંદર લખવાનું રહેશે. ત્યારબાદ એના પછીની વિગત આવશે પરીક્ષાર્થીની સહી. આ જે સહી છે આપણે ટૂંકમાં જ કરવાની છે. ત્યાર પછી આવશે બેઠક નંબર એટલે કે આપણો સીટ નંબર. હવે આ સીટ નંબર હશે એ અહીંયા દર્શાવેલો છે આપણી રિસિપ્ટની અંદર. તો એ સીટ નંબર છે દરેક ખાના પ્રમાણે અહીંયા લખવાનો છે, એટલે શરૂઆતના ખાનાથી જ આપણે લખવાની શરૂઆત કરવાની છે. બેઠક નંબરની નીચે આવશે, બેઠક નંબર છે એ હવે આપણે શબ્દોમાં દર્શાવવાનો છે. શબ્દોમાં એટલે કે જે બેઠક નંબર હોય અહીંયા લખેલું છે એ 118 92 64. તો લખતી વખતે આપણે ક્યાં ગુજરાતીમાં લખીશું અથવા તો અંગ્રેજી ભાષામાં લખીશું. ગુજરાતીમાં લખવું હોય તો આ રીતે એ 118 92 4 આ રીતે આપણે લખીશું. એના પછી ખંડ નિરીક્ષકની સહી આવે છે, જેમાં આપણે કશું કરવાનું નથી. ત્યારબાદ આવશે નીચે વિષય અને વિષયનો કોડ નંબર આવશે, એટલે અહીંયા પહેલા વિષય લખવાનો છે અને એની બાજુમાં અહીંયા કોડ નંબરનું એક અલગ કોલમ જ હશે. હવે આ જે વિષય અને વિષયનો કોડ નંબર આપણને આ રિસિપ્ટની અંદરથી મળી જશે, એ શરૂઆતમાં વિષયનો કોડ નંબર હશે
અને એની બાજુમાં વિષયનું નામ લખેલું હશે. તો એ રિસીપ્ટમાંથી જોઈ અને અહીંયા વ્યવસ્થિત રીતે ભરવાનું થશે. ત્યારબાદ એના પછી વિગત આવશે પરીક્ષાની તારીખ. તો તારીખ તમારા પ્રશ્નપત્રમાં પણ લખેલી હશે અને સાથે સાથે એ તારીખ છે એ તમારી રિસીપ્ટની અંદર પણ અહીંયા દર્શાવેલી હશે. તો એ મુજબ તમારે તારીખ અહીંયા લખી દેવાની છે. હવે આવે છે જવાબની ભાષા. તો જવાબની ભાષા પણ આપણા રિસીપ્ટમાં અહીંયા તમે જુઓ છો ત્રીજા કોલમની અંદર લખેલી હશે. માત્ર અંગ્રેજી વિષયનું જે પેપર હોય એટલે કે ઇંગ્લિશનું પેપર હશે એની અંદર જ આપણે જવાબની ભાષામાં અંગ્રેજી અથવા તો ઇંગ્લિશ લખીશું. એ સિવાય તમારી જે ભાષા છે અહીંયા લખેલી હશે તો એ મુજબ તમે એ ભાષા અહીંયા લખશો. ઉત્તરવહીની અંદર કઈ કઈ વિગતો ભરવાની થશે. અહીંયા એક બાબત તમને હું દર્શાવી દઉં કે અહીંયા લખેલું છે મુખ્ય ઉત્તરવહી અને અહીંયા પુરવણી બરાબર કુલ ખાલી જગ્યા છે. હવે મુખ્ય ઉત્તરવહી એટલે આ તમારી મુખ્ય ઉત્તરવહી છે અને પુરવણી એટલે આપણે જો પુરવણી આના સિવાય જે વધારાની આપણે સપ્લિમેન્ટરી જેને કહીએ છીએ એ જેટલી પણ સપ્લિમેન્ટરી લઈએ છીએ એ પ્રમાણે અહીંયા એનો ક્રમાંક લખવાનો છે. ધારો કે આપણે આ ઉત્તરવહી સિવાય એક લઈએ છીએ તો અહીંયા એક દર્શાવવાનો, બે લઈએ છીએ તો અહીંયા બે દર્શાવવાના, ત્રણ લઈએ છીએ તો ત્રણ દર્શાવવાના અને ત્યારબાદ આનો સરવાળો કરીને અહીંયા લખવાનું થશે. તમે જ્યારે સપ્લિમેન્ટરી એટલે પુરવણી લેશો તો એ પુરવણી અંદર પણ આ જ વિગત તમારે ભરવાની થશે. આ જે વિગત અહીંયા દર્શાવેલી છે એ બધી જ વિગત પુરવણીની અંદર પણ આ જ રીતે આવશે, જે પણ ખૂબ જ ચોકસાઈથી આપણે ભરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌની આ બોર્ડની પરીક્ષા ખૂબ જ સુંદર રીતે અને સારી રીતે પસાર થાય, તમે એની અંદર સૌથી વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરો એવી જ અભિલાષા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ કમિંગ એક્ઝામ. નમસ્કાર.